બાપુ આપનો પરિચય આપજો. મારો પરિચય, હું પીરભળિયા દાદા બુખારીનો ખાતમ દિલાવર બાપુ મારું નામ. જે દર વર્ષે દાદા બુખારી મેદની પદયાત્રા જાય છે એની રૂપરેખા શું છે, કેવી રીતે છે? દર વખતે સત્યાવી મેદાન તો અમે ભળિયાથી જ તે નિશાન લઈને ધોળકા આવીએ, બે દિવસ ધોળકા. 29 તારીખે અને 29મે ચાંદ એટલે અમારો 29મો ચાંદ અમે અમદાવાદ આવીએ છીએ સવારે, પછી અહીંયા જુઓપુરા, પછી રામોલ, અને સાંજે અમે કાદની મસ્જિદ પાસે અહીંયા આવી, ત્યાંથી લાલભાઈ ખાન સાહેબને અહીંયાથી અમે સીધા અમારા અહીંયા ઉતારો છે આપણે આસ્ટોડિયા દરવાજા પાસે, ત્યાં આવીએ છીએ. અચ્છા, આપણે જમાલપુરથી જે મેદની પ્રસ્થાન કરે છે ધોલેરા જવા માટે, તો એમાં કલેક્ટર કચેરી અને રાજ્ય સરકારની કેટલી સહાય હોય છે? અમે આપણે ઉરસ પહેલાં આપણે મિટિંગ થાય છે એટલે અમે કલેક્ટર સાહેબ, પછી આપણે ડીડીઓ, હેલ ખાતું, પછી એસટી વાહન વ્યવહાર, પોલીસ સ્ટાફ એટલે પોલીસ આપણે ડીએસપી ઓફિસે બધે આપણે મિટિંગ કરીએ છીએ અને પછી જ આપણે ઉરસનું કામ ચાલુ કરીએ છીએ. હજી આ બે દિવસ પહેલાં હજી કલેક્ટર સાહેબની મિટિંગ થઈ ગઈ અને બહુ સરસ રીતે મિટિંગ થઈ છે અને બધું દાદાને જોવાથી બહુ સારું છે. અમદાવાદથી જે રીતે પદયાત્રીઓ ચાલીને જાય છે તો એમના માટે આપણે મેદની કમિટી તરફથી જે સગવડ કરવામાં આવે છે એ શું હોય છે? અહીંથી કાલ 5મે ચાંદ સાંજે પબ્લિક નીકળશે એટલે સાંજે આપણે એમને મેદની નીકળશે એ ખામાસાથી અહીં જમાલપુર છે, તેના જમાલપુર દરવાજા પાસે આપણને જગન્નાથ મહારાજ આવી અને આપણું સ્વાગત કરશે અને આ એક કોમી એકતાનું પ્રતીક છે. અને જ્યારે રથયાત્રા હોય ત્યારે અમે લોકોએ બે દિવસ પહેલાં અમે આવી અને રથયાત્રા રથ દેવા જઈએ છીએ, એ લોકોને અર્પણ કરીએ છીએ, દરવાજે વાસ્તે ગાસ્તે જઈએ છીએ. આ વખતે પદયાત્રામાં લાગે છે કે તંત્ર હાઈ એલર્ટ પર છે? ના ના, એવું તો નથી, બધું કમ્પ્લીટ છે. જે છે એ રીતે ભલે હવાયુ દુનિયા ગમે એ કરે, બાકી છે ને કોઈ બિંદાસ કઈ દાદાને દુવાથી કોઈનો વાળે વાંકો ના થાય, એ જે રીતે જાય છે એમ બધી હરેક કુમડાને જવાનું છે અને એનો ઉરસ તો ધામધૂમથી જ ભરાય છે, કોઈની તાકાત નથી. કઈ લોકોને હમણાં બહુ અમદાવાદમાં બે દિવસથી સાંભળ્યું છે જ્યાં હવે બધી હવા બહુ ચાલે છે, બરાબર છે, પણ અમને અમારા પોલીસ ખાતાને બધા ઉપર વિશ્વાસ છે અને આગળ અમારા દાદા છે. આ પ્રજાને શું સંદેશ આપવા માંગશો? બસ પ્રજાને એ જ તે કે બસ દાદા બુખારીનું નામ લઈ એનો નારા ઉપર જ એમને જુસ્સો હશે, બરાબર છે, એટલે એ આગળ અને પબ્લિક પાછળ અને એ લોકોની એમ જ બધાની મનોકામના પૂરી થાય છે હરેક કોમનાની, બરાબર છે.